Meghkumar. રાજગૃહી નગરીમાં રાજા શ્રેણિક અને રાણી ધારિણી સુખપૂર્વક જીવન જીવે છે. એક રાત્રિએ સ્વપ્નમાં રાણી ધારિણી મુખમાં હાથી પ્રવેશતો જુએ છે. રાણી ધારિણી પાસેથી સ્વપ્નની વાત જાણી રાજા શ્રેણિક કહે છે, રાણી, તમને હાથી જેવો બળવાન પુત્ર જન્મશે. ગર્ભમાં આવેલા જીવના પ્રભાવે રાણી ધારિણીને વરસાદમાં સ્નાન કરવાનો દોહલો થાય છે. માતા ધારિણીની ઈચ્છા પૂરી કરવા અભયકુમાર દેવની આરાધના કરે છે. દેવ પ્રસન્ન થઈ અભયકુમારને વરદાન આપે છે. વરદાનમાં અભયકુમાર વરસાદ વરસાવવાની માંગણી કરે છે. દેવના પ્રભાવે વરસાદ વરસે છે. રાણી ધારિણી તેમાં સ્નાન કરી પોતાની ઈચ્છા પૂરી કરે છે. 9 મહિના બાદ રાણી ધારિણી પુત્ર રત્નને જન્મ આપે છે. પુત્રનું નામકરણ થાય છે મેઘકુમાર. મેઘકુમાર મોટો થાય છે. 8 રાજકન્યાઓ સાથે તેના ધૂમધામથી લગ્ન થાય છે. આ અરસામાં પ્રભુ મહાવીર સ્વામી રાજગૃહી નગરીમાં પધારે છે. પરમાત્માની દેશના સાંભળી મેઘકુમારને વૈરાગ્ય થાય છે. માતા ધારિણી અને પિતા શ્રેણિક પાસે મેઘકુમાર દીક્ષાની અનુમતિ માંગે છે. ત્યારે રાજા શ્રેણિક શરત મૂકે છે ને કહે છે, એકવાર તું રાજા બન, પછી તને દીક્ષા અપાઉં. મેઘકુમારનો રાજ્યાભિષેક થાય છે. તે રાજા મેઘકુમાર બને છે. રાજા મેઘકુમાર પરમાત્મા મહાવીર સ્વામી પાસે દીક્ષા લે છે અને રાજા મેઘકુમાર બને છે મુનિ મેઘકુમાર. દીક્ષાની પહેલી રાત્રે મુનિ મેઘકુમાર સંથારો કરે છે. સંથારાની બાજુમાં જ દરવાજો હોવાથી જતા આવતા સાધુઓના પગ મુનિ મેઘકુમારને લાગે છે અને સંથારામાં ધૂળ લાગે છે. મુનિ મેઘકુમાર દુર્ધ ધ્યાને ચડે છે. સંયમથી વિચલિત થઈ જાય છે. સવારે મુનિ મેઘકુમાર પરમાત્મા પાસે જાય છે ત્યારે પરમાત્મા સામેથી કહે છે, મેઘ મુનિ, તમારા મનમાં વિચારો મેં કેવળ જ્ઞાનથી જાણી લીધા છે. જો તમે તમારા પૂર્વભવને જાણશો તો તમને આજનું દુઃખ દુઃખ નહીં લાગે. પરમાત્મા મેઘકુમારના પૂર્વભવ કહે છે. વૈતાળ્ય પર્વત પર મેરુપ્રભ નામનો એક હાથી હતો. એકવાર જંગલમાં આગ લાગે છે અને સખત ગરમીથી હાથીને તરસ લાગતા તે સરોવરમાં જાય છે. ત્યારે બીજો હાથી મેરુપ્રભને દાંતથી વીંધી દે છે. ભૂખ તરસથી પીડિત મેરુપ્રભ હાથી 7 દિવસ પછી મૃત્યુ પામે છે. મૃત્યુ બાદ તે વિનયદ્ય પર્વત પર હાથી બને છે. તેને પોતાનો પૂર્વભવ યાદ આવે છે. આ ભવમાં આંખથી બચવા તે ઝાડ પાન સાફ કરી 3 મોટા મેદાનો બનાવે છે. એકવાર આગ લાગે છે ત્યારે હાથી જીવ બચાવવા મેદાનમાં જાય છે અને ત્યાં જુએ છે તો આખું મેદાન પશુ અને પંખીઓથી ભરાયેલું હોય છે. પોતાને માટે ફક્ત 4 પગ મૂકવાની જગ્યા હોય છે. હાથી ત્યાં ગોઠવાઈ જાય છે. ખંજવાળ આવતા હાથી થોડો પગ ઊંચો કરે છે અને એટલી જ વારમાં એ જગ્યાએ સસલું બેસી જાય છે. સસલાનો જીવ બચાવવા હાથી પગ અધ્ધર જ રાખે છે. 2.5 દિવસ પછી આગ શાંત થતાં બધા જીવો ચાલ્યા જાય છે અને હાથી ચાલવાનો પ્રયત્ન કરે છે, પણ 2.5 દિવસથી પગ અધ્ધર હોવાથી અકળાઈ જાય છે અને એ પડી જાય છે. 3 દિવસ પછી તે મૃત્યુ પામે છે. પરમાત્મા મહાવીર સ્વામી મુનિ મેઘકુમારને કહે છે, એ હાથી એટલે બીજું કોઈ નહીં, તમે ખુદ જ છો. એક સસલાની જીવ રક્ષાથી તમે રાજકુમાર બન્યા, તો સંયમ પાડીને સર્વ જીવોની રક્ષાથી કેવું ઉત્કૃષ્ટ ફળ પામશો. પરમાત્માની વાણીથી મુનિ મેઘકુમાર સંયમમાં સ્થિર થાય છે.
નિર્મળ સંયમ પામી 100 વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી અનુત્તર દેવલોકમાં ઉત્પન્ન થાય છે. ત્યાં જેવી મહાવીદેમાં જન્મ લઈ સંયમ પાળી મોક્ષે જશે. વાલા બાળકો, જૈન ધર્મનો પાયો છે અહિંસા, એટલે કે કોઈ પણ જીવની હિંસા ન કરવી. તમે પણ નાનામાં નાના કીડી, મકોડા, મચ્છર જેવા જીવની રક્ષા કરશો અને નોન વેજીટેરિયન, જિલેટિન જેવા પદાર્થોની ભેળસેળવાળી બજારો ચીજો ખાવાનો ત્યાગ કરશો તો તમે પણ મેઘકુમાર બની શકશો.